गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळना वीडियो में आप चोपड़ी में पेज नंबर 18, 19 अने 20 जोई गया। पेज नंबर 20 पर क्रिकेट रीडिंग नी रीते वादळानी गम्मत पेरेग्राफ आपणे वांचवानुं हतुं ए आपणे वांची गया। हवे अहींया जुओ, एक फकरामांथी तमने गमता बे वाक्यनुं अनुलेखन અહીંયા કરવાનું છે। તો તમને એ પેરેગ્રાફમાંથી જે બે વાક્યો ગમે એ અહીંયા લખવાના છે। હું અહીંયા લખું છું, મને ગમતા બે વાક્યો, તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો। અને બીજું છે, તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે। હવે તમને ગમે એ વાક્ય તમારે અહીંયા લખવાના છે। આગળ જોઈએ, અહીંયા નીચે જુઓ શું લખ્યું છે। જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસમાં છે લખો, વાક્ય ન હોય તો તેની પાછળ ચોરસમાં નથી લખો। તો અહીંયા કહે છે કે નીચે વાક્યો આપ્યા છે, એ વાક્ય જો વાક્ય હોય તો પાછળ પૂર્ણ વિરામ કરવાનું છે અને સામે ચોરસમાં છે લખવાનું છે। પણ એ વાક્ય ન લાગતા હોય તો સામે ચોરસમાં નથી લખવાનું છે। ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે, અમને વાર્તા સાંભળવાની મજા પડી, બરાબર। તો આ વાક્ય છે તો પાછળ પૂર્ણ વિરામ કરવાનું છે અને ચોરસમાં છે લખવાનું છે। હવે બી પહેલું જોઈએ, અમે રોજ સાંજે બાગમાં ફરવા, આ વાક્ય છે ના? આ વાક્ય હોય એવું લાગતું નથી। અમે રોજ સાંજે બાગમાં ફરવા એ પૂરું વાક્ય લાગતું નથી। તો સામે બોક્સમાં આપણે નથી લખીશું। બે, ઉનાળામાં તો અમને ખૂબ ગરમી, આ પણ પૂરું વાક્ય લાગતું નથી। તો ત્યાં પણ આપણે ચોરસ બોક્સમાં નથી લખીશું। હવે ત્રીજું, બધા વાદળા પાણી ભરીને આવ્યા, તો આ વાક્ય લાગે છે? હા, આ વાક્ય લાગે છે કે બધા વાદળા પાણી ભરીને આવ્યા, ત્યાં પાછળ પૂર્ણ વિરામ અને ચોરસમાં છે લખવાનું છે। હવે ચોથું જોઈએ, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે, આ વાક્ય બને છે। તો આ વાક્યની પાછળ આપણે પૂર્ણ વિરામ કરીશું અને ચોરસ બોક્સમાં છે। હવે પાંચમું જોઈએ, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, આ વાક્ય બનતું નથી। તો ત્યાં સામે ચોરસ બોક્સમાં નથી લખીશું। અહીંયા શું વાક્ય બને, હું કુતુબ મિનાર જોવા દિલ્હી પહોંચી, એવું વાક્ય હોય તો આ વાક્ય બની શકે, પણ આ વાક્ય બનતું નથી, તો ત્યાં નથી લખવાનું છે। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગીત આપેલું છે, આપણી વાદળાની ગમ્મત વાર્તા જોઈ, હવે વરસાદનું અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે। નાના ચાર છોકરા છે એ આ વરસાદના ફોરામાં રમે છે, નાય છે અને સરસ મજાનું ગીત ગાય છે। તો ચાલો આપણે પણ ગીત ગાઈએ। રીમ જીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, રીમ જીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું,
સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવો હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી. જળ હળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. જળ હળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલકતી આવી પાછું, અલક મલક તું જાવે છે. અલક મલકથી આવી પાછું, અલક મલક તું જાવે છે. આ ગીત કાંતિ કડિયા એમને લખ્યું છે. કેટલું સરસ મજાનું આ ગીત છે. શું કહે છે? રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? ઝાંઝરી પહેરી અને જ્યારે નીકળે છે નાની બાળકી કે કોઈ, તો કેવો સરસ મજાનો અવાજ આવે છે. એ ફોરાનો અવાજ આવો ઝાંઝરી જેવો આવે છે. મને એવું થાય છે કે દોડીને આંકડામાં જઈ આવું અને આ નાના નાના ફોરાને ખોબામાં લઈ આવવાનું મન થાય છે. કોણ દેશથી આવે ફોરા, કયા દેશથી આ ફોરા આવતા હશે? અને કોણ દેશે એ જાશે જી, કયા દેશમાં એ જશે, ક્યાંથી આવે છે અને ક્યાં એ જશે? જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી. સૂરજના આ જળહળ તેજમાં એ મરક મરક મરકાશે. મરકાશે એટલે કે હસે છે, સ્મિત કરે છે. કોણ તેને મોકલતું હશે? આ ફોરાને કોણ મોકલતું હશે અને કોણ બોલાવતું હશે? કોણ તેને મોકલતું, કોણ તને મોકલતું એટલે કે તને ધરતી પર કોણ મોકલતું હશે અને કોણ તને બોલાવે છે? અલગ મલગથી આવે છે અને અલગ મલગ પાછું જાય છે. આ ફોરા અલગ મલગ એટલે ગમે ત્યાંથી આવે છે અને પાછા અલગ મલગ ગમે ત્યાં દેશે કે ગમે ત્યાં પાછા એ જાય છે. તો આ સરસ મજાનું ગીત અહીંયા છે. તમારે પણ ઘરેથી આ ગીત ગાવાનું છે. હવે આગળ જોઈએ. મોટેથી વાંચો. પહેલું ફોરા. થોડા ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા. બીજું, નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એને આછા વરસાદના ફોરા ઝીલ્યા. બે, ટબુકલા. એક ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડા દોડી કરતા હતા. બે, 6 મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. અહીંયા ફોરા અને ટબુકલા વિશે બે બે વાક્યો આપ્યા છે. હવે જોઈએ આપણે વાતચીત. આપણે ગીત જોયું, એ ગીતના આધારે અહીંયા કેટલીક વાતચીત કરવાની છે. આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? આ ગીતમાં તમને કઈ બે પંક્તિ ખૂબ જ ગમી? તો, કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એ પંક્તિ મને ખૂબ ગમી. બરાબર. હવે બીજું જોઈએ, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? જો તમારે વરસાદ સાથે વાત કરવાની થાય તો તમે વરસાદને શું કહો? જો મારે વરસાદ સાથે વાત કરવાની થાય, વાતચીત કરવાની થાય, તો હું વરસાદને કહું કે મારા રમવાના સમયે આવે નહીં. બરાબર ને? રમવાના સમયે વરસાદ આવે તો આપણને ગમે નહીં, પણ સ્કૂલ જવાના સમયે વરસાદ આવે તો બાળકો તમને તો ખૂબ ગમે ને કે સ્કૂલ જવું પડે નહીં. હવે ત્રીજું જોઈએ, વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? તો વરસાદ આવે ત્યારે વરસાદમાં નાહવા જાઓ છો. દોડી દોડી અને વરસાદમાં નાહવા જઈએ છીએ. પછી પાણીમાં છબછબિયા કરીએ છીએ અથવા
ક્યાંય બહુ પાણી ભરાઈ ગયું હોય નદી નાળામાં તો એ પણ જોવા જઈએ છીએ. અને ઘરે ઘરમાં ગરમ શું બને છે? ભજીયા બને છે, એ ખાવાની પણ આપણને વરસાદમાં મજા આવે છે. હવે ચોથું જોઈએ. જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડી ને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? બોલો, તમને વરસાદના ટીપા એની પીઠ ઉપર બેસાડી ક્યાંય લઈ જવાનું કહે તો તમે ક્યાં જશો? તો હું તો પરીઓના દેશમાં જઈશ, ત્યાં આપણે જઈશું. તમને ગમે તેવી જગ્યાએ પણ તમે જઈ શકો, એ પણ આપણે કહી શકીએ. વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે? વરસાદ પડે છે ત્યારે કેવો અવાજ આવે છે? તો સર એવો અવાજ આવે છે, બરાબર ને? હવે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વાતચીત તમારે તમારા મમ્મી પપ્પા પાસે પણ કરવાની છે. હવે આગળ જોઈએ. આગળનો પ્રશ્ન, સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યની સામે વરસતો વાદળ દોરવાનો છે. તો ચાલ પહેલું જોઈએ. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે, તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો ત્યાં આપણે વાદળ દોરીશું. બે, વરસાદના ફોરા નાના નાના છે, તો આ પણ કેવું વાક્ય છે? સાચું. તો ત્યાં પણ આપણે વાદળ દોરવાનું છે. હવે ત્રણ, નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, તો આ કેવું છે? ખોટું વાક્ય છે. ટીપા વરસતા વરસતા આવે છે, ઝળહળ કરતા નથી આવતા, તો ત્યાં વરસતું વાદળું દોરવાનું છે. ચાર, ટીપા દોડી દોડીને આવે છે, તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. તો ત્યાં વરસતું વાદળું આપણે દોરવાનું છે. પાંચ, વરસાદના ફોરા હસતા હસતા આવે છે, આ વાક્ય તો કેવું છે? સાચું. મરક મરક મરકાશે જી, મરક મરક એટલે હસવું, તો આ વાક્ય સાચું છે, ત્યાં આપણે વાદળ દોરીશું. તો તમારે પેજ નંબર 23 સુધી ચોપડીમાં પૂરવાનું છે.